નમસ્કારમ સદગુરુ યુવા અવસ્થાનો સમય પડકાર લક્ષ્યો ઉપલબ્ધિઓ અને મહત્વકાંક્ષાઓનો હોય છે ઘણા લોકો બીજાની બતાવેલી સફળતાની પાછળ ભાગે છે આ હાઈપર કનેક્ટેડ સૂચનાઓથી ભરેલા યુગમાં વધુ પડતી માહિતી અને કામના દબાવનો તણાવ પણ જોડાઈ જાય છે આવો તણાવ આપણા યુવાઓની ખુશી છીનવી લે છે આપણને યુવાઓના ડિપ્રેશનના ઘણા કેસ જોવા મળે છે આવા મુશ્કેલ સમયમાં યુવાઓ સતત ખુશ કેવી રીતે રહી શકે છે હું યુવાઓ અને સુખનું સત્ય જાણવા માંગુ છું નમસ્કાર અમરાજ અને જો દરેક પેઢીમાં થોડા લોકો એવા હોય છે કે જે કાયમ કોઈને કોઈ બાબતે ફરિયાદ કરતા રહે છે અને હા એવા લોકો પણ હોય છે જે પોતાના સમયની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે એક પેઢીના રૂપમાં આપણે જે આપણી પાસે ઘણી સુવિધાઓ અને સગવડો છે અને આપણે જે પણ જાણવા ઈચ્છીએ તે જાણી શકીએ છીએ જે લોકો સૂચનાની વધારે પડતી ફરિયાદ કરે છે એમણે કલ્પના કરીને જોવું જોઈએ કે એક હજાર વર્ષ પહેલાં તમે એ પણ નહોતા જાણી શકતા કે સો કિલોમીટર દૂર શું થઈ રહ્યું છે જો સો કિલોમીટર દૂર કોઈ મોટી આપત્તિ અથવા કોઈ જબરજસ્ત વસ્તુ થઈ હોય તો તમારા સુધી એની ખબર પહોંચવામાં એક બે મહિના લાગી જતા આજે દુનિયામાં ગમે ત્યાં કંઈ પણ થાય છે એ તરત જ તમારા સુધી પહોંચી જાય છે અને તમે તેની ફરિયાદ કરો છો કૃપા કરી એની ફરિયાદ ન કરો કારણ કે એક પેઢીના રૂપમાં આ આપણને મળેલી સૌથી મોટી સુવિધાઓમાંની એક છે કે આપણે પહેલાં કરતાં ટેકનોલોજીના રૂપથી ઘણા બધું સક્ષમ છીએ પહેલા કોઈ પણ માનવજાતિ પાસે આટલી ક્ષમતાઓ ન હતી જે આજે આપણી પાસે છે અને એવું થયું છે ફક્ત ટેકનોલોજીની તાકાતના કારણે વાત ફક્ત એ છે કે તમે આ રીતનું જીવન જીવવા પોતાને તૈયાર નથી કર્યા કહેવાનો અર્થ એ છે કે તમે અત્યારે ટેકનોલોજીની ફરિયાદ કરો છો જેણે તમારા જીવનને સહેલું અને આરામદાયક બનાવી દીધું છે હું ઈચ્છું છું કે તમે કલ્પના કરીને જુઓ કે તમે હજારો વર્ષ પહેલા અહીંયા રહેતા હોત તો સવારે ઉઠ્યા પછી પાણીની જરૂર પડતા તમારે નદી સુધી ચાલીને જવું પડતું અને બે ડોલ પાણીને ભરીને લાવવું પડતું આજના મોટા ભાગના યુવકો એક માઇલ સુધી બે ડોલ પાણી ઉંચકીને લાવવા માટે પૂરતા ફિટ નથી તેઓ શારીરિક રૂપે આ કરવા માટે સક્ષમ નથી તો જો તમે હજાર વર્ષ પહેલાં ટેકનોલોજી વગર અહીંયા હોત તો શું તમે ફરિયાદ કર્યા વગર પાણીની ડોલ ભરીને લાવી શક્યા હોત ના તમે ફરિયાદ કરતા હોત કારણ કે તમે શારીરિક રૂપથી સક્ષમ નથી આવી જ રીતે જો તમે આજની તમામ વાસ્તવિકતાઓને સંભાળવા માટે પોતાના મગજને સક્ષમ ન બનાવ્યું તો તમે ફરિયાદ કરશો તો યુવાનોએ આ સમજવાની જરૂર છે કે એમના શરૂઆતના જીવનમાં એમની મહત્વકાંક્ષાઓ એમની ઈચ્છાઓની પૂર્તિ થવી અથવા એમની પસંદગીની લાઈફસ્ટાઈલ મળવી એ બધું મહત્વનું નથી તમારે ફક્ત એક વસ્તુની કાળજી રાખવી જોઈએ આ જીવનને સંભાવનાના ઉચ્ચ સ્તર સુધી કેવી રીતે લઈ જઈ શકાય જો તમે પૂરતો સમય પોતાના આંતરિક વિકાસ પર લગાવો છો તો તમે વર્તમાન સ્થિતિઓને આરામથી સંભાળી શકશો અને સૌથી મોટું આ પેઢીમાં તમને જે સૌથી અદભુત ભેટો મળી છે તમે તેની ફરિયાદ નહીં કરો પહેલા ક્યારેય તમે ચૌદ કલાકમાં ભારતથી અમેરિકા ઉડીને નહોતા જઈ શકતા પહેલા ક્યારેય તમે તમારો ફોન ઉઠાવીને દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલ વ્યક્તિ સાથે વાત નહોતા કરી શકતા પહેલાં ક્યારેય તમે દુનિયાભરમાં લાખો વસ્તુઓ ઘટિત થતા નહોતી જોઈ શકતા ત્યાં સુધી કે અંતરિક્ષમાં શું થઈ રહ્યું છે તમે એ પણ ન જોઈ શકતા કૃપા કરી તમારી પાસે હાજર અદ્ભુત ભેટોની ફરિયાદ ન કરો તમારે પોતાની જાતને સજ્જ કરવી પડશે પોતાને સજ્જ કરવાનો અર્થ છે કે આંતરિક ખુશીની ટેકનોલોજી હાજર છે ઇનર એન્જિનિયરિંગના રૂપમાં અમે આ જ ભેટ આપી રહ્યા છીએ કે તમે પોતાની એવી રીતે તૈયાર કરો કે તમે જીવન માટે ફિટ હો પોતાના જીવનને માટે ફિટ બનાવવાને બદલે તમે પોતાની આજુબાજુના જીવન પાસેથી પોતાની અક્ષમતાના અનુસાર બદલવાની અપેક્ષા કરી રહ્યા છો કૃપા કરી એવું ન કરો અત્યારે દુનિયા આનાથી વધારે ઝડપથી નથી ફરી રહી જેટલી થોડા હજાર વર્ષો પહેલા ફરી રહી હતી દુનિયા અત્યારે પણ એ જ ઝડપથી ફરી રહી છે વાત ફક્ત એટલી જ છે કે આપણે અનુભવ કરીએ છીએ કે અંતર ઓછું થઈ ગયું છે આપણી પાસે જે ટેકનોલોજીની ક્ષમતાઓ છે તેના કારણે મનુષ્યો સાથે સૌથી અદભુત વસ્તુ થઈ છે કે આપણે ટેકનોલોજીના સંદર્ભમાં એટલા સમર્થ થઈ ગયા છીએ કે આપણે આપણી સામાન્ય નજરથી ઉપર જોઈ શકીએ છીએ આપણી સાંભળવાની સામાન્ય ક્ષમતાથી ઉપર સાંભળી શકીએ છીએ આપણે આપણી સામાન્ય અનુભવ ક્ષમતાથી ઉપરની વસ્તુઓનો અનુભવ કરી શકીએ છીએ બસ ફક્ત પોતાને અપગ્રેડ કરવાનું છે તમારી આસપાસની ટેકનોલોજી દર થોડા મહિનાઓ અથવા તો વર્ષોમાં પોતાને જબરદસ્ત રીતે અપગ્રેડ કરી રહી છે હવે સમય છે કે તમે પોતાને અપગ્રેડ કરો આ ટેકનોલોજીના અપગ્રેડેશન તમે જે છો એના અપગ્રેડેશન અને આ જીવનના અપગ્રેડેશનની જરૂર છે ઇનર એન્જિનિયરિંગ અથવા તો યોગનો આ જ અર્થ છે કે તમે આ જીવનને વધુ સારું બનાવવા ઉપર ધ્યાન આપો આ જીવનને સારું બનાવ્યા વગર તમે તમારા કામકાજ વધારો છો તો ચોક્કસ જ એ કામ તમને દુઃખ આપશે આ એક જૂની ખટારા કારને ફોર્મ્યુલા વનના ટ્રેક પર ચલાવવા જેવું છે એના ટુકડા થઈ જશે લોકોની સાથે આ જ થઈ રહ્યું છે સમય આવી ગયો છે કે કે ખાલી આજીવિકા ફક્ત ફક્ત નોકરી જવા માટે તમારા બાળકોને ભણાવવાને બદલે સૌથી પહેલા આપણે આપણા બાળકોને આ શિક્ષા આપવી જોઈએ કે તેઓ પોતાને વધુ સારા બનાવે આત્મ રૂપાંતરણના સાધન આ યુગમાં સૌથી જરૂરી છે કારણ કે બહારની પરિસ્થિતિઓ ઘણી હદે મશીનો સંભાળી લે છે એ ઘણું મહત્વનું છે કે તમે જે મશીનોનો ઉપયોગ કરો છો તેનાથી થોડા વધારે સ્માર્ટ હો.